નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરી આપણે સુજોકની સારવારને લઈને કેટલીક મહત્વની ચર્ચા છે આગળ કરીશું. સુજોકને લઈને અગાઉ આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છે, આજે એ ચર્ચાને આગળ વધારીશું. આજે આપણી સાથે ફરીવાર છે પોલોમી શાહ અને ડોક્ટર તરુણ શાહ, સ્વાગત છે બંનેનું. પોલોમીબેન, પહેલો મારો તમને એક સવાલ છે કે ભાઈ, અત્યાર સુધી સુજોકની તમે ઘણી બધી માહિતી આપી છે, પણ સુજોક વિશે વધુ માહિતી જો જાણવી હોય કે પછી એવી કોઈ પુસ્તક હોય કે જે વાંચીને આપણે ઘરે પણ સુજોકની સારવારની માહિતી લઈ શકીએ, તો એ ક્યાંથી મેળવી શકાય અને એ વિશે જરા આપ જાણકારી આપશો? હા પ્રણવભાઈ, આ એક સારો તમે આજે પ્રશ્ન લીધો છે. આમ તો સુજોગની તમને માહિતી અત્યારે તો આપણે ઇન્ટરનેટનો જમાનો છે, તો તમે ઇન્ટરનેટ દ્વારા ઘણી બધી એની માહિતી પ્રાપ્ત કરી શકો છો. નેટ પર જશો તો તમને એની 4-4.5 લાખ સાઇટ સુજોગની છે, તો તેના પરથી બી તમે ઘણી બધી એની માહિતી પ્રાપ્ત કરી શકો છો. તે સિવાય સુજોગને લગતા આપણે અલગ અલગ સિટીમાં બધા એના સેન્ટરો આવેલા છે, જેવી રીતે કે આપણે અહીંયા બરોડામાં છે, અમદાવાદ છે, બોમ્બે છે, દિલ્હી છે, ભોપાલ છે, જયપુર છે, આવી રીતે અલગ અલગ સિટીમાં એના સેન્ટરો આવેલા છે. એમાંથી જયપુર છે એ આપણું મેઇન સેન્ટર છે, તો ત્યાં આગળથી બી તમે સુજોગને લગતી ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી શકો છો. હવે જે જયપુર મેં તમને કીધું હતું, ત્યાં અશોકભાઈ કોઠારી કરીને આપણા મેઇન ઓથોરાઇઝ સુજોગના ત્યાં આગળના સેન્ટરના મેઇન ઓથોરાઇઝ છે, તો ત્યાં એમનો બી કોન્ટેક્ટ કરીને તમે ત્યાંથી સુજોગને લગતી માહિતી ઘણી બધી પ્રાપ્ત કરી શકો છો. ત્યાંથી તમે કોઈ પણ પ્રકારના લિટરેચર છે સુજોગની, કોઈ બી બુક્સ છે, કોઈ બી જાતિ અલગ અલગ બધી મેગેઝીન છે, એ બી તમે ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો. ત્યાંની કોઈ બી એટલે મતલબ કે બધી પ્રકારની તમે એનું નોલેજ તમે લઈ શકો છો. તે ઉપરાંત જે ન્યુલી રિસર્ચ સુજોગને લગતા અલગ અલગ રોગોને લગતા, ક્રોનિક પ્રોબ્લેમોને લગતા, જે સાઉથ કોરિયાથી જે નવા નવા રિસર્ચ થતા હોય છે રોગો ઉપર, એને લગતી બી જે ડેઇલી બધી દર મહિને જે બધી નવા નવા રિસર્ચ થતા હોય છે, એની બી બધી બુક્સ આવતી રહેતી હોય છે, તો એનું બી તમે ત્યાં આગળ કોન્ટેક્ટ કરીને એનું પ્રાપ્ત કરી શકો છો. તે ઉપરાંત અશોકભાઈ કોઠારી છે, પછી દિલ્હીમાં આપણે પંકજકુમાર ઉદિતભાઈ શર્મા કરીને છે, પછી બીજા બી પંકજભાઈ જૈન કરીને છે ભોપાલમાં છે, તો ત્યાં બી તમે એમનો કોન્ટેક્ટ કરીને ત્યાંથી બી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. અશોકભાઈનું જે મેં તમને કીધું, તો એ તો આપણે અલગ અલગ બધા પ્રકારની આપણે ડેઇલી રૂટીનમાં આપણે એના કેમ્પ સુજોગના થતા હોય છે, અલગ અલગ એની આપણે લેક્ચરર બી બધા આપતા હોય છે, તે બી તમે એટેન્ડ કરી શકો છો અને સુજોગને લગતી ઘણી બધી માહિતી એની પ્રાપ્ત કરી શકો છો. તો આમ તો ઘણું સરળ છે, એટલે આ રીતે મેં તમને કીધું એ પ્રમાણે સાઇટ પર બી તમે જઈ શકો છો અને આ ઉપરાંત સેન્ટર પર જઈને બી એનો ત્યાં ફોન દ્વારા કે ઇમેલ દ્વારા ગમે તે રીતે બી તમે એનું લિટરેચર મેગેઝીન બધું મંગાવી શકો છો અને એનું બધું જાણકારી તમે પ્રાપ્ત કરી શકો છો. બિલકુલ તરુણભાઈ, જરા બ્રેન્ડને લઈને આજે વાત કરીશું, તો બ્રેનને લગતી થોડીક તકલીફોની વાત કરીએ આગળ, તો એમાં આપણી પાસે કેવા દર્દી છે તરુણભાઈ, જે ટોટલી મેન્ટલી રિટાયર્ડ છે, એને કોઈ જાતનું બોલવાનું ભાન નથી ના કોઈ વર્તનનું, તો શું કરવું? આ દર્દી ક્યારે ગમે તે કરી શકે છે, તો આ શાને કારણે થાય છે અને એની સુજોગમાં શું સારવાર છે, આપ જરા એ જણાવશો. સૌથી પહેલા તો પ્રણવભાઈ આપણે એ જાણીએ કે આવા પ્રોબ્લેમ કયા કારણથી થતા હોય છે. તો જનરલી જોતા હોય છે કે ફેમિલી મોટું હોય છે, એની અંદર જે બી વ્યક્તિને આવું થતું હોય છે એ ઘરનો મેઇન વ્યક્તિ હશે, ક્યાંય બહુ જવાબદારી એને લીધીને લઈને આખું ઘર ચલાવતો હશે, માથે લઈને બધું કામકાજ કરતો હશે, બહુ જ મહેનત કરીને ઘરને આગળ લાવ્યા હશે. ઘણી વખત એવું થતું હોય છે કે જયારે આટલી બધી મહેનત કરે છે, બધું કરે છે, તેમને સતત એવું ફીલ થતું હોય છે કે મારી લાગણીઓની કદર થાય, હું જે કામ કરું છું એની કદર થાય, એની કદર ના થતી હોય અને દરેકે દરેક નાની નાની બાબતોમાં રોકટોક ડિબિટ કરતા વધારે કરવામાં આવતો હોય અને એની પર બહુ જ ગુસ્સે થઈ જવાતું હોય, એની પર બહુ જ ગુસ્સે થઈ જતા હોય છે અને એને તોડી નાખવા માટે, મેન્ટલી તોડી નાખવા માટે બી તું આવી છે, તમે આવા છો તો તમને આ નથી આવડતું, તમને આ તે નથી આવડતું, તે જ અમારું ઘરનું આમ કર્યું છે. એક પેશન્ટ મારે અહીં આવતા હતા, બહુ જ પૈસાદાર ઘરના બેન હતા, મારે નામ નથી આપવું, કદાચ તમે ઓળખી શકશો, બડોદાના એક નામાંકિત કરોડ અબજોપતિના એક ફેમિલીના એક 45 વર્ષની મને એક બેન આવ્યા હતા. હવે મને તો ખબર નથી, આવ્યા એટલે પછી આવ્યા ત્યારે બી હાથમાં ગ્લાસ લઈને આવ્યા હતા મારે તે, પછી એમને કીધું હવે ગ્લાસ એમના હાથમાં 24 કલાક જોઈએ. મારી જોડે થોડી વાતચીત કરતા કરતા એકદમ જ 2 મિનિટે પગ ધોવા માટે જતા રે, બાથરૂમમાં જઈને પગ ધોઈ આવે,
અને ઘણી વખત એવું થતું હતું કે એમના શરીરમાંથી સાડી બી નીકળી જાય તો બી એમને ખબર ના પડે, અને ઘણી વખત સાડી એવી પકડી રાખે કે જાણે મારું કશું લૂંટાઈ જશે એવી રીતે. એમને પોતાને ખબર નથી પડતી કે મારાથી આવું કેમ વર્તન થાય છે. બહુ જ વધારે પડતું મેન્ટલી ડિસઓર્ડર થાય છે. અને કોઈક વાત મગજમાં ઘૂસી ગઈ, કોઈ બી એક ફેમિલી મેમ્બરના માટેની વાત ઘૂસી ગઈ, જેમણે બી એમને બહુ જ વધારે પડતું રોકટોક કરી હશે કે જેમણે બી એમને વધારે પડતું ટોક્યા હશે, એના બારામાં પછી એમને બોલવાનું ચાલુ કરી દીધું. આ તો મારા સાસુજી તો આવા છે, એમણે મારી સાથે આમ કર્યું હતું, તેમ કર્યું હતું, ફલાણું કર્યું હતું, ઢીકણું કર્યું હતું, મને આવું નથી કરતા, તેવું નથી કરતા. ક્યાં તો હસબન્ડના બારામાં બોલવા મળશે કે મારા હસબન્ડ તો આવા છે, એમને તો આવું છે, એમને આવું છે, ફલાણી જગ્યાએ લખવું છે કે આવું છે. કઈ બી કારણથી એ મેન્ટલી બહુ જ જે વાત મગજમાં ઘૂસી ગઈ એ નીકળતી નથી. એની અંદર એ એટલા બધા એ વિચારોમાંથી અંદર ને અંદર છે. અને બાયચાન્સ સમજી લો કે કોઈ ભિખારી કે કોઈ એમને માગવા વાળો આવ્યો તો ઘરમાં સમજી લો કે સાડીઓ હમણાં જ લઈને આવ્યા છે તો 10-10 હજારની સાડીઓ પણ એમને ગિફ્ટ આપી દેશે. અને ઘરમાં ઘઉં ભરેલા હશે તો ઘઉં બધા આપી દેશે, ચોખા હશે તો ચોખા બી આપી દેશે. કોઈ હોસ્પિટલમાં બી સમજી લો કે એમને એડમિટ કરવા માટે બી લઈ ગયા તો ઘરમાંથી બધો સામાન પોતાનો અલગથી લઈને જશે અને તે હોસ્પિટલમાં મૂકીને જ આવશે જેટલી બી રજાઈ બધા. એટલે એટલું બધું મેન્ટલી ડિસઓર્ડર થતા. હવે આવા એક જે બેન પેશન્ટ હતા એમની 5-6 વર્ષથી અમદાવાદના ડોક્ટરની દવા ચાલતી હતી. વર્ષમાં એક આદમીનું સારું રહે, ફરી પાછું એ જેવું હતું એવું બગડી જાય. અને ક્યારે કયો વિચાર એમના મગજ પર ઘૂસી જાય એમને ખબર ના પડે અને આખું ઘર માથે લઈ લે. છેલ્લે એવો સમય આવી ગયો હતો કે એમની સાથે કોઈ વાત કરવા પણ તૈયાર નહોતું. એ ઘરમાં હોય તો એમના છોકરાઓ પણ એમનાથી દૂર થઈ જતા હતા. હવે આવી સ્થિતિની અંદર તો જે પરિવારમાં આવું વ્યક્તિ અને એ પરિવારના લોકો જે વેઠતા હોય એમને ખબર છે. હવે આનો મેડિકલ સાયન્સ પાસે કોઈ ઇલાજ નથી. કેમ નથી ઇલાજ? કારણ કે આજે તમને બ્લડમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તમે બ્લડ રિપોર્ટ કરાવશો તો એમાં આવશે કે હિમોગ્લોબિન આટલું છે કે ડબલ્યુબીસી આટલું છે. પણ મેન્ટલી ડિસઓર્ડર કેટલો છે એનો કોઈ માપ નથી મેડિકલ સાયન્સ પાસે. એટલે એ તો તમે જે રીતનું કહેશો એ રીતે જ ગોળીઓ આપશે તમને. અને એ ગોળીઓ શી આપશે કે તમને ઊંઘની ઘેરની ગોળી આપશે, તમે ઊંઘી ગયા તો 4 કલાક ઉઠશો ત્યારે તમને સારું લાગશે અને પછી પાછું જેવું હતું એવું થઈ જશે. એટલે આવા પેશન્ટોને ક્યોર કરવા માટે ઘણી વખત નથી થતું, 5-5 આખી જિંદગી દવા ખાશે તો બી નથી થતું. પણ સુજોગની અંદર એની ઘણી ફાઇન સારવાર છે. સુજોગની અંદર પહેલા બી આપણે જે રીતે વાતચીત કરી હતી એ રીતે હું ડીપમાં સમજાવું તો આપણને ખબર છે કે આ હાથ છે એમાં જે પહેલી આંગળી છે પહેલી આંગળીની અંદર એક સાઈડ લંગ્સની લાઈન છે, વચ્ચેની જે આંગળી છે એ બ્રેઇન છે, અને આ ત્રીજી આંગળી છે એ હાર્ટ છે. આ ત્રણેય આંગળીઓનું બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે અને અહીંયા ઘડી આપણે નીચેનો એરિયા જે છે એ અહીં સુધીની આવતું હોય છે. તો સૌથી પહેલા તો આપણે જાણવું પડે કે કયા કારણથી એને થયું છે. તો પહેલા તો શું છે કે જે આ જે આવા વ્યક્તિ હોય છે એ ઇમોશનલી બહુ જ એટેચ થઈ જાય છે. નાની એમને જીવનમાં ખાલી પ્રેમ અને લાગણી જ જોઈતી હોય છે. જો એને પ્રેમ અને લાગણી ના મળે તો જ એમને જે કદરને વગેરે જોઈતું હોય છે એને લીધે એ વસ્તુની કમી હોય છે, એને લીધે આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. અને લાગણીશીલ બહુ જ હોય છે આવા વ્યક્તિઓ. તે એવા વ્યક્તિઓ જે લાગણીશીલ હોય છે એમની લાગણીઓને જાગૃત કરીને એ બીજા વ્યક્તિને સમજી શકે એવું એમનું કરવું પડે છે. એના માટે આ પહેલી આંગળીનો આ જે નીચેનો એરિયા છે, બરોબર સમજી લેજો, આ નીચેનો એરિયા, એ નીચેનો એરિયા ખૂબ જ સ્ટિમ્યુલેટ છે. અહીંયા આગળ તમે જોશો ને તો અહીંયા આગળ એને પેઇન બી બહુ થશે. આ જગ્યાએ એ પેશન્ટને બહુ જ પેઇન થશે. અને આ જગ્યાએ પેઇન થતું હોય તો અહીંયા કરી એને સ્ટિમ્યુલેશન કરીને પછી આ જે વચ્ચેની લાઈન છે એ વચ્ચેની લાઈન આખી એને ક્યોર કરવી પડતી હોય છે. આ લંગ્સ અને હાર્ટ તો કરવું જ પડતું હોય છે પણ વચ્ચેની લાઈનને બહુ જ ઇમ્પોર્ટન્સ આપવું પડતું હોય. એમાં ચક્ર પ્રમાણે આપણે જોઈએ તો અહીંથી લઈને આપણે 7 ચક્ર અહીંયા કરી મૂકીને આ 1, આ વચ્ચે 2, આ ગાંઠ આ 3, અહીં વચ્ચે 1-4, આ ગાંઠ આ 5, અહીંયા કરી 6, અને આ ઉપરની સાઈડે એ 7. આ 7-7 જગ્યાએ હેવી ટ્રીટમેન્ટ કરીને 10-10 મિનિટ ટ્રીટમેન્ટ કરીને એનું નિડેનિક્સ લગાવીને એક તો આ આંગળીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને ક્રોસમાં એની ખાસ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. યાદ રાખજો આ જે ક્રોસ છે એ ક્રોસની બહારની સાઈડની, એ બહારની સાઈડની આંગળીની પણ બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ, કારણ કે એનું સર્વાઇકલ પણ બગડેલું હોય છે. એટલે આ સમજી લો કે લેફ્ટ સાઈડનો પ્રોબ્લેમ છે. હવે લેફ્ટ રિલેશનશીપનું દુઃખ હશે તો એને લેફ્ટ સાઈડ એ પ્રોબ્લેમ હશે. અને જો કેરિયરને લગતો પ્રોબ્લેમ હશે, બહાર બિઝનેસમાં માણસ ખોટ ગઈ છે કે જ્યાં સર્વિસ કરે છે ત્યાં એને નાની નાની બાબતોમાં એના બોસ રોકટોક કરે છે, એને લીધે મેન્ટલી ડિસઓર્ડર થયો છે, કે એનું કેરિયરને લગતું હશે કે બહારના ફ્રેન્ડ સર્કલને લગતું હશે, તો એને રાઈટ સાઈડે પ્રોબ્લેમ હશે. એટલે કઈ સાઈડે પ્રોબ્લેમ છે પહેલા તો એ ડાયગ્નોસિસ કરવું પડે, અથવા તો એની પાસે વાતચીત કરતા જાણવું પડે કે એને શાનો પ્રોબ્લેમ છે, કઈ વસ્તુને એને મેન્ટલી ડિસઓર્ડર થયેલું છે. એ રીતનો હાથ પકડીને એ રીતની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હવે જો રિલેશનશીપનું દુઃખ છે અને ફેમિલી રિલેશન તો જનરલી લેફ્ટ સાઈડે કરવામાં આવે છે, અને આ બાજુની આખી કોર્નરની એની ખાસ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હવે આની અંદર બ્રેઇનને લગતા બધા પ્રોબ્લેમની ટ્રીટમેન્ટ તો આ વચ્ચેની બ્રેઇનની લાઈન છે આ જ કરવામાં આવે છે.
પણ દરેકે દરેક જગ્યાએ પેઇન અલગ અલગ થતું હોય છે. હવે જે લાગણીશીલતાને લગતું જે પેઇન હોય છે એમાં સૌથી વધારે નીચેની સાઈડે વધારે તકલીફ થતી હોય છે, અને પહેલા બીજો પોરો એ પણ બહુ એનું ઇફેક્ટિવ હોય છે. આ પેશન્ટને એટલું બધું પેઇન થતું હોય છે કે એ લોકો ટ્રીટમેન્ટ બી કરાવવા માંગતા નથી, અને એટલા બધા ગભરાયેલા રહે છે, એટલા બધા બીતા હોય છે કે એમને એવું થશે કે મને શું થઈ જશે, મને શું થઈ જશે. એટલે બહુ સાવચેતી એમને ટ્રીટમેન્ટ કરીને, એમને વિશ્વાસમાં લઈને ટ્રીટમેન્ટ કરીને નિડલિંગ ફરજિયાત કરવી પડે છે. તો આ પેશન્ટ ધીરે ધીરે કરીને હું માનું છું ત્યાં સુધી 24 ટ્રીટમેન્ટની અંદર પરમેનન્ટ ક્યોર થશે, નોટ એ રિલીફ. મેડિકલ સાયન્સ પાસે બ્રેઇન અને બોનને લગતા પ્રોબ્લેમનો ઇલાજ નથી, સિવાય સુજોક આ જે ટ્રીટમેન્ટ થશે એમાં જે એનું ક્યોર થશે એ પરમેનન્ટ ક્યોર થશે બ્રેઇનને રિલેટેડ, અને ધીરે ધીરે કરીને આ પેશન્ટ ક્યોર થઈ જશે. બિલકુલ. આગળ એક બીજા દર્દીની વાત કરીએ તો તેમણે ચાલવામાં બેલેન્સ નથી રહેતું, ચાલતા ચાલતા તે પડી જાય છે, અચાનક તે બેસી જાય છે. ઘણા બધા ડોક્ટરો સાથે તેઓ ઇલાજ કરાવી શક્યા છે, ઇલાજ કરવા ગયા છે. એ ડોક્ટરોએ તેમને બ્રેનના ઓપરેશનની સલાહ આપી છે. જો એને એવું કીધું છે કે ભાઈ જો આ ઓપરેશન નહીં થાય તો પેરાલિસિસની શક્યતા છે એ દર્દીને, તો આ શા કારણે થાય છે, પહેલા તો આ જે તકલીફ છે આ દર્દીની એનું કારણ શું છે, અને સુજોગમાં કઈ રીતની સારવાર છે? હવે પહેલા તો આપણે જાણી લઈએ કે શા કારણે થાય છે. તો શા કારણે થાય છે તો બ્રેઇનને લગતો પ્રોબ્લેમ છે, એનો બ્રેઇનનો રિપોર્ટ બી કરાયો છે, એમાં બી પ્રોબ્લેમ આવે છે, અને ડોક્ટરે એમને ઓપરેશન કર્યું. મારે એક પેશન્ટ અત્યારે ટ્રીટમેન્ટમાં આવે છે, એક તો એ બેનને પણ સેમ જ છે, એ બી ચાલતા ચાલતા એમનું બેલેન્સ ગુમાવી પહેરે છે, એમને પગમાં ચંપલ બી પહેરવા જાય તો બી એમને પગની આંગળીઓમાં બી એમને ચંપલ પહેરે છે એવું ખ્યાલ ના રહે, અથવા તો કેવું લાગે કે હું ફરી પહેરી દઉં. એ પહેલા તો કયા કારણથી થાય છે એ જોઈએ. પહેલો પ્રોબ્લેમ મેં જે તમને કીધું એ લાગણીશીલ વધારે હોય છે, અને એમને જોઈતી વસ્તુ જે કદર થવાની વસ્તુ કે એમના વખાણ થવાની વસ્તુ કે એમને જે કર્યું છે એની જે એને જે નાની નાની બાબતોમાં રોકટોક કરવામાં આવે છે અને ગુસ્સે કરવામાં આવે છે એને લીધે મેન્ટલી ડિસઓર્ડરની વાત કરી. હવે આ જે પ્રોબ્લેમ થતા હોય છે, આવા જે પ્રોબ્લેમ હોય છે એ લોકોને શું થતું હોય છે કે એ કંઈક લાગણીના સંબંધોમાં એવા જોડાઈ ગયેલા હોય છે કે આ હસબન્ડનો પ્રોબ્લેમ છે, કે આ છોકરાનો પ્રોબ્લેમ છે, કે આ છોકરીનો પ્રોબ્લેમ છે. કે સમજી લો કે એક પેશન્ટ એવા હતા કે એમની છોકરીના ઘરે પ્રોબ્લેમ હતો, એની છોકરીનું મેરેજ થઈ ગયું હતું, રોજ એના હસબન્ડ સાથે એટલો બધો ઝઘડો થાય, એટલો બધો ઝઘડો થાય, એટલો બધો ઝઘડો થાય કે એને મારામારી થાય. હવે પેલી છોકરી રોજ મમ્મીને ફોન કરીને કહે કે મમ્મી આજે મારા હસબન્ડે મને આવી રીતે માર્યું, મને આમ કર્યું, તેમ કર્યું, ફલાણ કર્યું, અને રોજ એને કહે છે કે તું ઘરના ઘરની બહાર નીકળી જા. અને પેલો બીતી બીતી પણ એના ઘરના બધા લોકોનો કામ કરે છે, બધું કરે છે. કે હવે આ પ્રોબ્લેમ એવું છે કે એની મા એની છોકરીને બહુ જ પ્રેમ કરે છે પણ એને કોઈ મદદ નથી કરી શકતી. બરોબર સમજી લો છો? આ લાગણીથી એવા જોડાયેલા છે, છોકરાઓની સાથે મા બાપ જોડાયેલા હોય છે, અથવા મા બાપની સાથે છોકરાઓ જોડાયેલા હોય છે, તો લાગણી એવી છે કે એ છોકરીને કંઈ મદદ બી નથી કરી શકતી. બાયચાન્સ જો કશું કહેવા જાય કે કોઈ મદદ કરવા જાય તો 100% એનું ઘર તૂટી જવાનું છે, કારણ કે ત્રીજો માણસ કોઈ બી બે જણની લાઈફમાં વચ્ચે આવતો, એટલે છોકરી જ ના પડશે મમ્મી તમારે આવવાની જરૂર નથી. આ તો મારું વાત તમને કહું છું કે મને આ તકલીફ છે. હવે મમ્મીને એનું દુઃખ જોવાતું નથી, એને કંઈ મદદ કરી શકતા નથી. હવે એ છોકરીને જેમ તેમ કરીને મોટી એમને જ કરી છે, અથવા તો કોઈ છોકરો છે કે છોકરાને કંઈક પ્રોબ્લેમ થયો છે અને છોકરાને બી મદદ નથી કરી શકતી, એને અને એની વાઇફને પ્રોબ્લેમ થતો હોય છે કે કઈ કારણથી એવું થતું હોય છે. હવે છોકરાને બહુ તો આ પ્રોબ્લેમમાંથી બહાર કેવી રીતે, હવે એમણે એક એક રૂપિયો ભેગો કરીને છોકરાને મોટો કર્યો છે, એને વેલ સેટ કરવા માટે કોઈ જગ્યાએ ભણાઈ ગણીને કોઈ સારી કંપનીમાં જોબ મૂકેલો હોય છે, હવે એને કેવી રીતે ક્યોર કરવાનો? તો આવા પેશન્ટો માટે અમે જોયું તો એની જે લાગણીઓ જે દુભાયેલી છે એના માટે અમે બ્રેઇન તો ખરું, પહેલી આંગળી તો ખરી, પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્સ પહેલા જે પેશન્ટ હતા એને આપણે ઇમ્પોર્ટન્સ આ નીચેના એરિયાને આપ્યું હતું. હવે આ ટાઈપના જે પેશન્ટ છે જેમને ઇમોશનલી બહુ જ અંદરથી ઇફેક્ટ થયેલી છે, જેને બહુ પ્રેમ કરે છે, એના માટે અમે આ ક્રોસની લાઈનને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. બરોબર સમજી લો છો? આ મસાજર છે, આ મસાજરથી અમે સૌથી પહેલા તો આ જે આંગળીની આ જે ક્રોસ છે આ ક્રોસ એની બહુ જ આગી પાછી થઈ ગયેલી હોય છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્સ એને અમે લોકો અહીં આપે. આ બ્રેઇન તો છે જ, આ વચ્ચેની લાઈનને તો ઇમ્પોર્ટન્સ આપવાનું જ છે. સમજી લો છો? આ જે વચ્ચેની લાઈન છે આ વચ્ચેની લાઈનને તો ઇમ્પોર્ટન્સ આપવાનું છે, આ બ્રેઇન છે એને તો આપવાનું જ છે. એટલે આની અંદર પણ આ નીચેનો જે ભાગ છે એ બી એનો બહુ ડિસ્ટર્બ હશે, અને આ પહેલો ને બીજો પોરો બેઉ પોરો એના બહુ જ ઇમ્પોર્ટન્સ છે. એટલે આ બેઉ જગ્યા એની ટ્રીટમેન્ટ હાઈએસ્ટ કરવી પડશે, પ્લસ આ ક્રોસમાં પણ એની ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે, હાઈએસ્ટ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. એટલે આ જગ્યાએ ટ્રીટમેન્ટ કરીએ, અને પ્લસ એ જે બેલેન્સ ગુમાવી બેસે છે, બરોબર છે, શરીરનું બેલેન્સ ગુમાવી પડે બેસે છે, એટલે આ બ્રેઇનની ટ્રીટમેન્ટ કર્યા પછી આ હાથ પાછા કરી દેવામાં આવે છે અને અંગ બંધ કરી દેવામાં આવે છે મુઠ્ઠી, અને આ પહેલી બીજી આંગળીની વચ્ચેની લાઈન, બરોબર જોઈ લેજો, આ પહેલી બીજી આંગળીની વચ્ચેની લાઈન અહીંયા ગરીબી 10
દસ દસ મિનિટ અહીંયા આગળ ત્રણેય લાઇનની અંદર મસાજથી વાઇબ્રેશન આપીને ટ્રીટમેન્ટ કરીને ફાઇન કરી દેવામાં આવે છે અને અહીંયા આગળ ત્રણેય જગ્યાથી ટ્રીટમેન્ટ આપીને એને નીડલિંગ્સ કરવામાં આવે છે અને નીડલિંગ્સ કરીને એને જેટલો પ્રોબ્લેમ વધારે હોય એટલો ટાઈમ નીડલ્સ રાખવામાં આવે છે અને ધીરે ધીરે કરીને આ ત્રણેય જગ્યાના દુખાવા ક્લિયર અહીંયા આગળ એમને બહુ જ પેઇન થશે વચ્ચેની જગ્યા એમાં અહીંયા આગળ આ જે સ્વાધિષ્ઠાન ચક્ર છે આ સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર એમને એટલું બધું પેઇન થશે કે મૂકવા બી નહીં દે હવે એમને રિલેશનશીપનું દુઃખ છે કે કેરિયરને લગતું દુઃખ છે ઘણી વખત એવું હોય છે કે એમને પસંદનું કેરિયર નથી હોતું કોઈ પુરુષમાં બેંક પર જોબ કરવા જાય છો તો બેંકમાં ઓફિસર એમને વારે ઘડીએ કહે છે કે તમને આ નથી આવડતું ફલાણ નથી આવડતું એને લીધે પણ એ ડિપ્રેશનમાં આવી જતો હોય છે કે મારા સાહેબને હું આટલું બધું ફાઇન કામ કરું છું છતાં બી મને વળે છે તો સાને લગતું એનું બેલેન્સ કરેલું છે કયો કોઈ પ્રોબ્લેમ એવો હોય છે કે જેનું સોલ્યુશન એની પાસે નથી હોતું તો અહીંયા જે સ્વાધિષ્ઠાન ચક્ર છે ડાબા હાથમાં છે કે જમણા હાથમાં રિલેશનશીપનું હશે તો એને ડાબા હાથમાં ટ્રીટમેન્ટ એને બેઉ હાથમાં કરવી પડતી હોય છે પણ વધારે પેઇન એને ડાબા હાથમાં હશે જો રિલેશનશીપનું હશે તો અને જો કેરિયરને લગતું હશે તો જમણા હાથમાં પણ પહેલી આંગળીની નીચે અહીંયા આગળ સ્ટિમ્યુલેશન કરીને અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરીને વચ્ચેની સાઈડે થોડુંક વધારે નીડલિંગ્સનું અહીંયા ચૂમકું લગાડી દેવાનું છે બાકી અહીંયા આગળ ક્રોસમાં આ ત્રણેય લાઇનની નીડલિંગ્સ કરીને એની ટ્રીટમેન્ટ કરવામાં આવશે તો હું માનું છું થોડો ટાઈમ લાગશે 25-30 ટ્રીટમેન્ટ થશે પણ 25-30 ટ્રીટમેન્ટની અંદર આ 110% ધીરે ધીરે કરીને ક્લિયર થશે અને આ એની બેલેન્સ થઈ જશે ધીરે ધીરે મેડિકલ સાયન્સ પાસે જશે તમને એમઆરઆઈ ને બધું કરાવશે પછી કહેશે કે બ્રેઇનમાં જતી તમારા કોઈ મણકાની નસ ક્યાં દબાયેલી છે ને એ ઓપરેશન કરાવી દેશે 99% એ ઓપરેશન ફેલ જતા હોય છે પછી પેરાલિસિસના ચાન્સીસ એટલા માટે છે કે જેવો હાથમાં આ પહેલી બીજી આંગળીની જે વચ્ચેની લાઇન છે આ વચ્ચેની લાઇન આ વચ્ચેની લાઇનમાં બહુ જ ડિસ્ટર્બન્સ હોય છે કારણ કે વચ્ચેની લાઇન એટલે શું તો આ ખભાવાળી લાઇન છે અને આ કમરવાળી લાઇન છે એટલે આ ખભાની લાઇન આ પાછળની સાઈડે આ જે ખભાની લાઇન છે અને આ કમરની લાઇન બેઉની નસો એકબીજા ઉપર જે ચડી ગયેલી હોય છે એને લીધે એનું ચાલવામાં પણ બેલેન્સ જતું રહેતું હોય છે એટલે એ આ લાઇન આખી ક્લિયર કરીને એ પણ ક્લિયર કરવું પડતું હોય છે તો ધીરે ધીરે થોડી ટ્રીટમેન્ટ થશે તો 110% એનું આ બેલેન્સ જાય છે એ પણ એનું ક્યોર થઈ જશે અને મેન્ટલી આજે આટલા બધા ડિપ્રેશનમાં આવ્યા છે એનું બ્રેઇન એટલું પાવરફુલ થવા માંડશે કે આ જે એના જીવનમાં જે એની છોકરીનો કે છોકરાનો કે એના કેરિયરને લગતો જે બી એનો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ એ સોલ્વ કરવા માટે કેપેબલ થઈ જશે જનરલી કેવું છે માણસનું બ્રેઇન તો દરેક વસ્તુ સહન કરવા માટે તૈયાર જ હોય છે પણ એની લિમિટ એની જે કોઈ સહન કરવાની જે શક્તિ છે એના કરતા જયારે વધારે પડતું દરેક માણસની સહન કરવાની શક્તિ અલગ અલગ હોય છે કોઈ વધારે સહન કરી શકે છે કોઈ ઇમોશનલી વધારે હોય તો ઓછું સહન કરી શકે છે તો એની ક્ષમતા કરતા વધારે જયારે એના જીવનમાં દુઃખ આવે છે ત્યારે જ આ પ્રોબ્લેમ થતો હોય છે અહીંયા ઘડી અમે લોકો બ્રેઇનની ટ્રીટમેન્ટ કરીને ધીરે ધીરે એની સહન કરવાની શક્તિ જે છે એની થોડી વધારી દઈએ છે અને ધીરે ધીરે કરીને એ વ્યક્તિને ક્યોર કરી પછી એમને જે પ્રોબ્લેમ છે એ એકદમ નોર્મલ લાગશે અને એને પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કેપેબલ બની જતા હોય છે એવી રીતે જે બેલેન્સ થતું હોય છે એવા અમે ઢગલાબંધ પેશન્ટો અમારા ત્યાં વંદન સુજોગ સેન્ટરમાં ક્યોર થયા છે અને આવી રીતે દરેક માણસ પોતે બીજો ક્યોર કરશે ખાલી જાણી લેવું પડે કે કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે કયા મનમાં વિચાર છે એને રિલેટેડ કઈ જગ્યાએ ટ્રીટમેન્ટ આપવાની છે એને ટ્રીટમેન્ટ તો બધી જગ્યાએ આપે છે પણ ઇમ્પોર્ટન્સ કઈ જગ્યાએ આપવું છે એ જગ્યાએ ટ્રીટમેન્ટ કરીને બ્રેનનો હિસ્સો ક્લિયર કરીશું તો આવા પેશન્ટ બી 100% ક્યોર થઈ જતા હોય છે બિલકુલ આગળ એક બીજા એક દર્દીની વાત કરીએ છીએ તરુણભાઈ તો આ દર્દી એવા છે એમને અલગ પ્રકારનો પ્રોબ્લેમ છે એમની વાત કરું તો જેમને ક્યારેક બાથરૂમમાં જો નાહવા માટે જાય છે માટે ગયા હોય તો કપડાં પહેર્યા વગર બહાર આવી જાય છે અને કોઈ વાર એમણે યુરિન કે લેટ્રિન હોય તો એ ઘરમાં ગમે ત્યાં બેસી જાય છે અને શરીરની જે પ્રક્રિયા છે એમની ટૂંકમાં કહું તો તેમને કોઈ ભાન નથી તો આ કયા પ્રકારનો પ્રોબ્લેમ છે અને એ કેમ છે અને એની સારવાર શું છે સુજોગ સૌથી પહેલા તો પ્રણવભાઈ આપણે જાણી લઈએ કે આ જે ભાઈ આવ્યા એમને કીધું કે ભાઈ એ બાથરૂમમાં જાય છે તો કપડાં પહેર્યા વગર જ બહાર આવી જાય છે તો કયા કારણથી બહાર આવી જાય છે એ શું કામ આવું વર્તન કરે છે તો તમે જોશો ને કે આવા માણસના મગજની અંદર કોઈક એક વિચાર 24 કલાક રમ્યા કરતો હોય છે કોઈ એક વિચાર જે વિચાર નીકળતો જ નથી એટલું બધું ઘર અંદર ઘૂસી ગયો હોય છે કે ગમે તેવી કામ કરતો હોય છે ને તો એ વિચારની અંદર જ એવું ઘૂસેલો રહે છે એ આમ બેઠો હોય તો કોઈ આગળથી આમ પાસ થાય તો બી એને ખબર ના પડે કે અહીંથી પાસ થઈ રહ્યો છે કારણ કે એ એના વિચારોની અંદર બહુ મશગુલ હોય છે હવે એ વિચાર એનો કયો ઘૂસેલો છે માઇન્ડની અંદર
એ પહેલા તો જવું પડે. આ બધા જે પ્રોબ્લેમ થતા હોય છે મેન્ટલી રિલેશનશીપના દુઃખના હિસાબે જ બધા થતા હોય છે. હવે એ જેને બહુ પ્રેમ કરતા હોય, સમજી લો કે ફાધર છે, તેના છોકરાઓ તરફથી કંઈક કોઈ ફાધર એવા હોય તો એમના છોકરાઓ કદાચ દારૂ વધારે પીતા હશે, કે ક્યાંક એના છોકરીનું લફડું હશે, કે ક્યાંક જુગાર રમતો હશે, કે કંઈક એવો પ્રોબ્લેમ હશે કે છોકરાને સુધારી નથી શકતો, કે કંઈ છોકરાને એવો પ્રોબ્લેમ હશે તો એના ફાધર મધરના ઝઘડા થતા હશે, કે એના ફાધર મધરનું જોઈ નથી શકતો, કે મમ્મીનું જોઈ નથી શકતો, કે ફાધર કંઈક એવો પ્રોબ્લેમ છે કે જે કોઈને કંઈ પણ નથી શકતો. અને 24 કલાક એના મગજના આ જ વિચાર રહ્યા કરે છે કે હવે આવું થશે તો, હવે આવું થશે તો. હવે જયારે નાહવા જાય છે બાથરૂમમાં તો એને એ ખબર નથી હોતી કે હું નહીં રહું છું, મેં કપડાં પહેર્યા છે કે નહીં પહેર્યા. એ વિચારોમાં એટલું બધું અંતર્મુખ થઈ જાય છે, એને એવું જ રાખે છે કે મારું શું થશે, પેલા છોકરાનું શું થશે, કે ફલાનું શું થશે, હું બહાર જઈને હમણાં જઈને જઈને વાત કરું છું, આમ કરું છું, તેમ કરું છું. હવે એમનું જે બી રિલેટિવ હોય, એમના મિસિસ હોય કે એમના છોકરા હોય, એમને ખબર છે આ મેન્ટલી રિટાયર્ડ છે, એમનું 24 કલાક ધ્યાન રાખતા હોય, છતાં પણ એમને તો ખબર જ, એક પેશન્ટ અત્યારે મારે ત્યાં આવે છે, એમને સેમ જ પ્રોબ્લેમ હતો, આણંદથી પ્રોબ્લેમ આવે છે. ઘણી વખત એવી રીતે બાથરૂમમાં નાવા જતા હોય ને એકદમ જ ધડા કરતા બહાર આવી જતા હોય, તો એમના મિસિસ એમને કહે કે ઘરમાં વહુ અને બધા છે ને તમે આવી રીતે બહાર આવી જાઓ છો, તમને ખબર. તો એ ભાઈ આમ પાછા ચોક ક્લિયર વાત કરે, હે હું કપડાં પહેર્યા વગર આવી ગયો, મને તો ખબર જ નથી, લાવ પહેરી આવું છું. તો પછી એમના મિસિસ એમને જબરદસ્તી બાથરૂમમાં મૂકીને પાછા કપડાં. હવે શું છે, આવા લોકોને તમે કેવી રીતે સમજાવી શકો? હવે એમના મગજમાં જે વિચાર છે એ જાણવો પડે કે કયો વિચાર છે, તો જ એમની ટ્રીટમેન્ટ થશે, નહીં તો ટ્રીટમેન્ટ નહીં થાય. હવે આવા લોકોને એવું બી ખબર નથી હોતી કે અમારે શું ક્યાં જવું છે, એમને સમજી લો કે લેટ્રિન બી થયું તો ડ્રોઈંગ રૂમમાં જે લેટ્રિન સમજીને જ બેસી જશે, ક્યાં લેટ્રિન જ છે એમ કરીને બેસી જશે. હવે આવું ઘણી વખત આવા પેશન્ટોનું થતું હોય છે. તો હવે એમના મગજમાં વિચાર કયો છે પહેલા તો એ જાણવું પડે. તો સુજોગની અંદર જે બહુ જ આગળ પડતા હોય છે, પાસે 2 મિનિટ છે, જરા ટૂંકમાં વર્ણન કરશો. હા, એટલે એવા લોકોને પણ આવી જ રીતે પહેલી આંગળીની ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ, પણ પહેલી આંગળીની અંદર એમને આ પહેલા બીજા પહોરુંને બહુ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. એમાં વચ્ચેની લાઈન જે પહેલો બીજો પહોરું છે, અહીંયા ઘડી સ્ટિમ્યુલેશન કરીને બહુ જ ટ્રીટમેન્ટ આપવા. ટ્રીટમેન્ટ તો આખી આંગળીની જ કરવાની છે, એ નીચે સુધીની કરવાની છે, આ ભાગને બી કરવાનું છે, અને આ ક્રોસને પણ બહુ ઇમ્પોર્ટન્સ આપવાનું છે. સાથે સાથે એમની આ પાછળની સાઈડે પણ આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ પાછળની સાઈડે પણ આખી કમરની પણ એમની ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. અહીંયા ઘડી આપણે ટ્રિપલ વાનમાં એટલે વચ્ચેના લાઈન છે, આ સ્મોલના જ ઇન્ટેસ્ટાઇન પર છે, પણ આ વચ્ચેની જે છે લાઈન એને પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આવી રીતે ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરીશું તો એ 110% બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા સુજોગને લઈને, જે રીતે બ્રેન્ડની વાત થઈ, એ આગળ અનેક બધા પ્રોબ્લેમ છે, અનેક ચર્ચાઓ છે આપણી સાથે, પરંતુ સમયના અભાવે આજે જાણકારી છે યસ રોકીશું. આવતા બુધવારે ફરી વાર આવા અનેક પ્રકારના દર્દીઓની સમસ્યાને લઈને સુજોગમાં કઈ રીતની સારવાર જણાવાય છે એ આપને જરૂર જણાવીશું. નમસ્કાર. નમસ્તે.